अहमदाबाद में पकड़ायेल नकली जज मोरिस सिमुएल क्रिश्चियन वधु एक सीनियर सिटीजन बन्या छे। अहमदाबाद में पकड़ायेल नकली जज मोरिस सिमुएल क्रिश्चियन भोग वधु एक सीनियर सिटीजन बन्या छे। लवाद माटे ऑनलाइन मोरिस क्रिश्चियन नंबर मिलीने तेने नक्की करवामां आव्यो हतो। भावनगर ना बलबीपुर पासे आवेला पाणवी गामनी खनिज ने लईने विवादो चाली रह्या हता। आ विवादनो निवेड़ो लावा माटे पीड़ित उषाबेन पंडित અને ભાગીદારીઓએ નક્કી કર્યું હતું। ઉષાબેનના પિતા દુર્ગાશંકર અને નયન ભાયાણી જલદીપ મિનરલ્સ નામની ખાણ ચલાવતા હતા। દુર્ગાશંકરના મૃત્યુ બાદ નયન ભાયાણીએ બદ ઈરાદા સાથે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવાનો અરજદારે આક્ષેપ કર્યો હતો, જેમાં દુર્ગાશંકરને એક જ પુત્ર લક્ષ્મી શંકર હોવાના દસ્તાવેજની એન્ટ્રી કરાવીને ખાણ ખનીજનો વહીવટ સંભાળી લીધો હતો। નયન ભાયાણી લક્ષ્મી શંકરના પુત્ર પરેશે અસામાજિક તત્વોનો સહારો લઈને હુમલાઓ કરાવ્યા હતા, જે બાદ બે અરજદારે લવાદ માટે મોરિસ ક્રિશ્ચિયનને મધ્યસ્થી કરવાનું કહ્યું હતું। મારું નામ મહેશકુમાર દુર્ગાશંકર મહેતા, વ્યવસાય વૈદ્ય છું, મુંબઈ ઘણા વર્ષોથી રહું છું। ભાવનગર જિલ્લા વલ્લભીપુર તાલુકાનું પાણવી મારું ગામ છે। પાણવીમાં અમારી ઘણી બધી પ્રોપર્ટીઓ છે, ઘણી બધી જમીનો છે, જંગમ મિલકત છે, સ્થાવર મિલકત છે। એ પૈકીની એક અમારી વડીલો પાર્જિત સર્વે નંબર 182 માઇનિંગ લીઝ આવેલી છે, જે મારા મધર ગુજરાત સરકાર સાથે ડીડ એગ્રીમેન્ટ કરી અને એની ભાગીદારી પેઢીમાં અમારી માઇનિંગ લીઝ 54 વર્ષ જૂની છે। એક ભાગીદાર નયનભાઈ લખુભાઈ ભાલાણી અને બીજું મારા માતુશ્રી વિદ્યાબેન દુર્ગાશંકર મહેતા અને વિદ્યાબેન પ્રાણશંકર વ્યાસ। મારા મધરનું અવસાન, દેહાવસાન થતાં સીધી લીટીમાં મારા પિતાજી વારસાઈમાં આવ્યા। દુર્ગાશંકર અંબાશંકર મહેતા અને નયનભાઈની ભાગીદારી ચાલી આવી। 1996 મારા ફાધર એક્સપાયર થઈ ગયા। અમારા ભાઈઓ પૈકી એક ભાઈ સંભાળ દાદા માઇનિંગ લીઝ સંભાળતા સંભાળતા ભાઈ સંભાળે છે એટલે કોઈ અવિશ્વાસનો સવાલ નથી। બીજા બધા ભાઈઓ લગભગ બહાર હતા, પણ અમને ખબર નહોતી કે આટલું બધું કૌભાંડ હશે એમાં। ભાઈ છેલ્લા લાસ્ટ બીજા મહિનાની 21 તારીખે એક્સપાયર થઈ ગયા। એક્સપાયર થઈ ગયા એટલે ગામના અમુક અસામાજિક તત્વોએ એવું નિર્ણય લીધો કે આના કોઈ પણ ભાઈને જાહેર નથી કરવાનું આપણે, કે આ ભાઈ ગુજરી ગયા છે। મારી ગ્રાન્ડ ડોટર એટલે લખુભાઈના દીકરાની દીકરી અને પુત્રવધુએ મને ખાનગીમાં જાણ કરી કે બાપુજી દાદા ભાઈ ગયા છે। એટલે મેં કીધું સારું, હું આવું છું, બોમ્બે છું, હું ગમે રીતે પહોંચું, મારી રાહ જોજો એમ। પણ ગામનાને એટલી બધી અસામાજિક તત્વો, આખા ગામને નહીં અસામાજિક તત્વોને એટલી બધી ઉતાવળ કે આ લોકો આવ્યા પહેલાં અગ્નિ સંસ્કાર આપી દો। 12 વાગ્યા સુધી રાહ જોઈ, 12 વાગે છેલ્લે દીકરીએ મને ફોન કર્યો કે બાપુજી ડેથ અનજસ્ટિફાઈ છે, જસ્ટિફાઈ નથી। રાત્રે કોઈ આવે છે, 4 વાગે પાછળથી વયું જાય છે, આવા સમાચાર આપ્યા। એટલે એ ભાઈને કોઈની સાથે સંબંધ નહોતા, પરિવારમાં નહીં, સસુર પક્ષમાં નહીં, સગાવાળામાં નહીં, કોઈની જોડે નહોતા। દીકરી મારા કોન્ટેક્ટમાં, પુત્રવધુએ મને જાણ કરી, એટલે મેં કીધું હું ચાર્ટર લઈને આવી જઈશ, તમે રાહ જોજો। ગામના 2-3 આગેવાનોને કહ્યું મેં કે અમારી રાહ જોજો, અમે ભલે કે મને પ્રોમિસ આપ્યો હું રાહ જોઈશ। છેલ્લે સ્મશાન યાત્રા નીકળી, એટલે દીકરીએ મને ફોન કર્યો, મને કે સ્મશાન યાત્રા નીકળી ગઈ છે। મેં પોલીસને જાણ કરી કે મારો વિશ્વાસ વધારે પડતો હલી ગયો છે, આ અનજસ્ટિફાઈડ ડેથ છે, રાત્રે એકલા હતા, ટોયલેટમાં એનું મૃત્યુ થઈ ગયું છે, પોલીસ રોકે અને પીએમ કરાવે આવી મારી માંગણી છે। એટલે પોલીસ પહોંચી અને પોલીસનો ઘણો બધો વિરોધ કર્યો અસામાજિક તત્વોએ લોકલ, છતાં કાનૂની રાહે પોલીસે પીએમ કરાવ્યું કે હું આવી ગયો। પીએમ રિપોર્ટ તો સ્વાભાવિક છે, બોલ લાંબા ટાઈમે આવે। અમને ખબર નથી કે આટલો બધો ગામના અમુક માણસો વિરોધ કેમ કરે છે, પણ માઇનિંગ લીઝની અંદર આ પૈકીના હરેશ ડોડિયા, જેની એક સિન્ડિકેટ ગેંગ ચાલે છે લોકલ, એના પરિવારનો એક સભ્ય સરપંચ એકાદો બોડીમાં હોય, એણે એક ખોટા ડોક્યુમેન્ટ બનાવડાવ્યા કે દુર્ગાશંકર મહેતા અને લખુભાઈ એક જ સંતાન હતું, એવું રોજકામ કરાવ્યું, જે તે વખતે એ પેપરો ગાયબ કર્યા, લખુભાઈનું એકનું નામ ચડાવી દીધું। લખુભાઈ ગુજરી ગયા પછી એવા એવા ફ્રોડ ડોક્યુમેન્ટ એના દીકરાએ કરાવ્યા, આ કરાવે કોણ તો કે હરેશ ડોડિયા, સ્થાનિક છે,
वकील नो व्यवसाय करे छे अने लोकल गेंग एवी चलावे कि कोई पण व्यक्ति एनी सामे थाय तो कमर थी नीचे मारवानुं एनी टेबल जामीन अपावी दीधो पोलीस मां आवो एनो हाव एनो खौफ नवी पेढ़ी ना जुआन छोकराओ ने साथे लईने फरे 10-12 छोकरा होय बाउंसरोनी गेंग होय एनी सामे कोई अवाज नहोतुं उठावतुं હવે અમારે ફરજ એટલા માટે પડી ગામના અમુક વ્યક્તિ હોય અને ખાણ ખનીજ ખાતામાંથી મને મેસેજ આપ્યો કે મહેતા સાહેબ તમે કેપેબલ છો આ લીઝ તમારા મધરના નામની છે અને અવૈધ ખનન થઈ ગયું છે આ લાયબિલિટી તમારા દરેકના ભાગે આવશે વારસાઈ પેઢીમાં એટલે આને તમે ઉજાગર કરો મેં કલેક્ટર ઓફિસમાંથી પેપર કઢાવ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા પગની જેથી ધરતી નીકળી ગઈ કે બધા જ ભાઈઓના નામ ગાયબ કોઈ ખોટા ડોક્યુમેન્ટ મારા ફાધર ગુજરી ગયા પછીનો સ્ટેમ્પ પેપર પહેલાં જીવતા હતા એ તારીખ અને સ્ટેમ્પ પેપર પછીનો આવા ઘણા બધા ફ્રોડ ડોક્યુમેન્ટ મારા ધ્યાનમાં આવ્યા એટલે અમે ભાગીદારને વિનંતી કરી કે નયનભાઈ ખોટું બહુ થઈ ગયું છે આપણા 60 વર્ષના સંબંધો છે અને આ ઘર મેં મામલો બતાવી દઈ નયનભાઈને ઘણા સમજાવ્યા નયનભાઈ કીધું મને ખબર નથી આ લખુભાઈ બધું કરતા હતા એટલે મેં કીધું લખુભાઈ અનંતની યાત્રાએ નીકળી ગયા છે એને કોઈની સાથે સંબંધ નથી પણ જે થયું આપણે ઘરમાં આવો મામલો પતાવી દઈએ 3-4 મહિના રાહ જોઈ ઘણા બધા પત્રો લખ્યા હું આપની સમક્ષ રજૂ કરીશ નયનભાઈ છેલ્લે એવું કીધું તમે દુર્ગાશંકર મહેતાના સંતાન છો એવું કોર્ટમાં પ્રૂવ કરો એટલે મેં કીધું નયનભાઈ 60 વર્ષથી આપણે એકબીજા નાના મોટા રમેલા છીએ તમે મોટા ભાઈની જેમ રહ્યા છો હવે મેં પત્રો લખ્યા તો એ તમારા જોવે છે મને હરેશ ડોડિયાએ કીધું છે મેં કીધું હરેશ ની એન્ટ્રી થશે તો વાત બહુ બગડી જશે અને તમને જુદા માર્ગે લઈ જશે કારણ કે 2013માં મારી એક પ્રોપર્ટી એને હડપ કરી લીધી હતી એને જગ્યામાં આ જુવાર વાવી દીધી બિલ્ડિંગ પાડી દીધું એનો કેસ થયો એ કેસ કોર્ટની અંદર એક ફ્રોડ વકીલ ઊભો કરી અને એને કીધું મારે ડૉક્ટર મહેતા સાથે સમાધાન થઈ ગયું છે અને આ પેપર મારા હાથમાં આવ્યા એટલે મેં એની અપીલ કરી પાછું એને કંઈક મેનેજ કર્યું એટલે હું હાઈકોર્ટમાં લઈ આવ્યો હાઈકોર્ટમાંથી નામદાર કોર્ટે ઓર્ડર કે જૂના બધા જ પેપર હાજર કરો એટલે એ મારો ટેન્શનમાં આવી ગયો આ બધી જ વાત બાર કાઉન્સિલમાં રજૂઆત કરી કે કોઈ વકીલને ન શોભે અથવા બાર કાઉન્સિલ બેરિસ્ટર લોબીને લાંછન લાગે એવું આ માણસ કૃત્ય કરી રહ્યો છે અને આની આખી સિન્ડિકેટ ગેંગ છે એમાં એનો ભાગીદાર છે હાર્દિક એ પણ એડવોકેટ છે આ પોતે વ્યવસાય કરે છે વકીલનો આ બધું સાંભળ્યા પછી અષાઢી બીજના દિવસે બપોરે અમારી પર અસોલ્ટ કર્યો મામલતદાર ઓફિસમાં જેનું અગાઉ ઇન્ટરવ્યુ દેવાંશીબેન જોશીએ લીધું હતું લાઈવ પ્રોગ્રામ તો મોરિસ ક્રિશ્ચિયને કરેલા અભિવાદને લઈને વચગાળાના હુકમ પણ કરેલા હતા જે બાદ મોરિસ ક્રિશ્ચિયનનો ભાંડો ફૂટતા અરજદાર પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો સામા પક્ષે અસામાજિક તત્વો અને ભાગીદારીઓએ ખોટો અપપ્રચાર પણ કર્યો હતો અરજદાર તરફે રહેલા વકીલ પિયુષ લાખાણી મધ્યસ્થી મામલે હાઈકોર્ટમાં જવાબ પણ રજૂ કરી દીધો છે ખાણ ખનીજની આ જગ્યામાંથી દરરોજ અવૈધ રીતે ખનન અસામાજિક તત્વો કરતા હોવાની ફરિયાદો પણ મળી હતી જેને લઈને અરજદારે સરકારને નુકસાન થતું હોવાની પણ વાત કરી હતી ડોક્ટર મહેશ મહેતાએ જણાવ્યું હતું કે લવાદ તરીકે અજાણતા મોરિસ ક્રિશ્ચિયનનો ભોગ બન્યા છે પરંતુ ભાગીદારીઓએ કરેલી છેતરપિંડીનો ભોગ બનેલા છીએ તેમ ન્યાયની આશા જે અરજ અરજી કરવામાં આવી છે અરજી હાલ કયા સ્ટેજ ઉપર છે અને પૂર્વ જે હાઈકોર્ટમાં જે પ્રોસિજર દીધી તે અત્યારે હાલ ક્યાં છે જી જે મારા વકીલ છે ઉષાબેન પંડિત એણે આર્બિટ્રેશનમાં આર્બિટ્રેટર તરીકે આ મોરિસ ક્રિશ્ચિયનની નિમણૂક કરેલી હતી અને મોરિસ ક્રિશ્ચિયને વચગાળાનો હુકમ કરેલો જેને કારણે સામા પક્ષકારને એવું કહેવાનો મોકો મળી ગયો છે કે મોરિસ ક્રિશ્ચિયન સાથે મળી અને મારા અસીલ ખોટું કરવાનો પ્રયત્ન કરતા હતા વાસ્તવમાં એવું હતું કે આર્બિટ્રેટરની નિમણૂક એણે આર્બિટ્રેશનના રજિસ્ટર્ડ જે આર્બિટ્રેટર છે એ વેબસાઇટ ઉપરથી એનું નામ હતું એટલે એમણે એને આર્બિટ્રેશન તરીકે પસંદ કર્યા હતા આર્બિટ્રેટર તરીકે અને પસંદ કર્યા પછી મોરિસ ક્રિશ્ચિયને ક્યારેય એને એવું ક્લેરિફાઈ કર્યું જ નહોતું મારા ક્લાયન્ટને કે આર્બિટ્રેટરની નિમણૂક હાઈકોર્ટે કરવાની હોય છે પોતે બની બેઠેલા આર્બિટ્રેટર છે પોતાને આવી સત્તા છે કે નહીં એ કોઈ સ્પષ્ટતા કર્યા વિના એણે કીધું કે આર્બિટ્રેશન હું ચલાવીશ અને તમે મને આવી આવી ફી ભરી દો આવી અરજી કરી દો એટલે એમણે ફી ભરી દીધી અરજી કરી દીધી એમણે હુકમ વચગાળાનો કર્યો
વચગાળાના હુકમને સામા પક્ષકારે હાઈકોર્ટમાં પડકાર્યો. પડકાર્યો એટલે હાઈકોર્ટમાં જયારે હિયરિંગ હતું ત્યારે સામા પક્ષકારની અરજીમાં એવું ખુલ્યું કે આ મોરિસ ક્રિશ્ચન સામે તો ભૂતકાળમાં પણ હાઈકોર્ટે ઘણા બધા અવલોકનો કરેલા છે અને એમની સામે ઘણી કાર્યવાહી થઈ છે અને ઘણી વખત માફી માંગવી પડી છે હાઈકોર્ટની અને પોતે બની બેઠેલા જજ છે એવી વાત. ત્યારે આ ફરિયાદ નહોતી થઈ. હાલની જે ફરિયાદ છે જેમાં એની ધરપકડ થઈ એ ફરિયાદ તો ત્યારે થઈ પણ નહોતી. પણ હાઈકોર્ટ સમક્ષ જ્યારે આ વાત જાહેર થઈ એ જ વખતે પહેલી જ હિયરિંગમાં મારા આસિલ વતી અમે હાઈકોર્ટ સમક્ષ જાહેર કર્યું કે જો સાહેબ ખરેખર આ વ્યક્તિ ખોટા હોય તો એના અમારા ક્લાયન્ટ પણ વિક્ટિમ બની ગયા છે. એમને ખબર નહોતી કે આ વ્યક્તિ ખોટા છે એટલે એમણે જે કાંઈ હુકમ કર્યા એ હુકમને ફેરવી નાખવામાં આવે કોઈ વાંધો નથી. હાઈકોર્ટ નવા આર્બિટ્રેટરની નિમણૂક કરી આપે તો પણ વાંધો નથી. સામા પક્ષકાર એની ઈચ્છાથી આર્બિટ્રેટરને નિમે એ આર્બિટ્રેટર પાસે કામ કરવામાં પણ અમને વાંધો નથી. અમારો આર્બિટ્રેશન માટે મોરિસ ક્રિશ્ચન માટેનો આગ્રહ નથી પણ આર્બિટ્રેશન થાય અને પક્ષકારો વચ્ચે સમાધાન થાય એ અમારો આગ્રહ છે અને એ માટે અમે કોઈ પણ આર્બિટ્રેશન જે હાઈકોર્ટ જેની પણ નિમણૂક કરે એની પાસે અમે ચલાવવા તૈયાર છીએ. ત્યાર પછી નામદાર હાઈકોર્ટ એમ કીધું કે તમે જે કાંઈ તમારી રજૂઆત હોય એનો લેખિત જવાબ રજૂ કરો એટલે નેક્સ્ટ ડેટમાં અમે એનું એફિડેવિટ ઇન રિપ્લાય મારા ક્લાયન્ટનું રજૂ થયું જેમાં પણ મારા ક્લાયન્ટે સ્પષ્ટતા કરી કે અમારે કોઈ પણ આર્બિટ્રેશન ચલાવનાર વ્યક્તિ સામે વાંધો જ નથી, કોઈ અમારી પસંદગી નથી. મોરિસ ક્રિશ્ચને જે કહ્યું એ સાચું છે ખોટું છે એ સામાન્ય માણસ તરીકે હું જાણતી નથી પણ જો એ ખોટું હોય તો એ રદ થઈ જાય, અમને એમાં પણ વાંધો નથી. અમને અમારો તો સત્ય ન્યાય મેળવવાનો અને સમાધાનનો જ પ્રયત્ન છે. એ એફિડેવિટ ઇન રિપ્લાય રેકોર્ડ પર છે. એ દરમિયાનમાં પાછળથી મોરિસ ક્રિશ્ચન સામે ફરિયાદ થઈ અને એની ધરપકડ થઈ બીજા કેસમાં. એ ધરપકડ થઈ એનો લાભ લઈ ને સામો પક્ષકાર અત્યારે મીડિયામાં એવું ચગાવે છે કે મોરિસ ક્રિશ્ચનની સાથે એક ઓર્ડર અમે અમારા ક્લાયન્ટે પણ મેળવેલો હતો અને એ રીતે મારા ક્લાયન્ટનું એની સાથે એસોસિએશન હતું એવો એ અપપ્રચાર કરે છે. એ અપપ્રચારને દૂર કરવા માટે આજે પત્રકાર પરિષદમાં મહેશભાઈએ જે જાણ કરી કે ખરેખર મારા ક્લાયન્ટ પોતે વિક્ટિમ બન્યા છે, એને ખ્યાલ નહોતો કે આ વ્યક્તિ સાચા છે કે ખોટા છે. જેવી ખબર પડી એ એનાથી દૂર થઈ ગયા છે અને એટલે જ મારા ક્લાયન્ટે એ હાલ બોમ્બે છે. ત્યાંથી એણે બોમ્બે પોલીસ મારફત કારંજ પોલીસને અરજી પણ મોકલાવી છે કે મોરિસ ક્રિશ્ચનને જે કાંઈ ખોટા વચનો આપ્યા કે ખોટું જણાવ્યું ખોટું રિપ્રેઝન્ટેશન કર્યું એને ભોગ પોતે પણ બની ગયા છે અને એ ભોગ બનવાને કારણે ખોટું પોતાનું નામ ખરડાઈ રહ્યું છે અને ખરેખર મોરિસ ક્રિશ્ચનનું જે ખોટું કર્યું હોય તેની સામે